માય ડિ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશબુ આપ સૌનું વેલકમ કરું છું જય સ્વામિનારાયણ સ્ટુડન્ટ આજે આપણે એક્ટિવિટી થ્રી ભણવાની છે યુનિટ નંબર ફોરની એટલે ટેક્સ્ટબુકનું પેજ નંબર ફોર ઝીરો પર આવો એની અંદરની તમને જે આ સ્ટોરી આપી છે મફતલાલની એ સ્ટોરી આજે આપણે સમજવાની છે એ પહેલાં આપણે એક્ટિવિટી થ્રી મફતલાલની સ્ટોરીના સ્પેલિંગ સમજશું જોઈએ પહેલું સ્પેલિંગ આપ્યું છે તમને લેઝી એલ એ ઝેડ વાય લીઝી એટલે કે આસુ નંબર ટુ સેટ આઇડલ એસ એટી આઈડીએલ ઇ સેટ આઇડલ એટલે કે નવરા બેસી રહેવું વેન્ટ ફોર અ વોક વેન્ટ ફોર અ વોક એટલે કે ફરવા ગયો અથવા તો ચાલવા ગયો લેઇંગ લાઇંગ એટલે કે પડેલું લકી એલયુ સી કે લકી એટલે કે નસીબદાર અથવા તો ભાગ્યશાળી અચીક સી એચ આઈ સી કે અચીક એટલે કે મરઘીનું બચ્ચું મરઘીને આપણે હેન કહીએ છીએ કુકડાને કોક કહીએ છીએ બટ જ્યારે મરઘીનું બચ્ચું હોય તો એને આપણે ચીક બોલાય લે એલ એ વાય લે એટલે મૂકવું સેલ એસ ઇ ડબલ એલ સેલ એટલે વેચવું સ્લિપ્ડ એસ એલ આઈ ડબલ પીઈડી સ્લિપ્ડ એટલે કે લપસી ગયું અથવા તો સરકી ગયું પછી તમને આપ્યું છે બ્રોકન એગ વી આર ઓ કે ઈ એમ બ્રોકન અને પછી તમને આપ્યું છે એગ ઇ ડબલ જી બ્રોકન એગ એટલે તૂટી ગયેલું ફૂટી ગયેલું ઈન્ડું એગ એટલે ઈન્ડું બ્રોકન એટલે કે તૂટી ગયેલું પછી આપ્યું છે તમને પરહેપ્સ પીઈ આર એચ એપીએસ પરહેપ્સ એટલે કે કદાચ ઓકે આપણે ઘણીવાર બોલીએ છીએ કે કદાચ આમ હોઈ શકે કદાચ આમ તો એને અંગ્રેજીમાં આપણે પરહેપ્સ કહેવાશે તો આ છે તમારી એક્ટિવિટી થ્રી યુનિટ નંબર ફોરની એક્ટિવિટી થ્રી પેજ નંબર ચાલીસ પર જે સ્ટોરી આપી છે એના સ્પેલિંગ સ્ટડી કર્યા હવે ધ્યાન આપજો સ્ટોરીમાં આ તમને સ્ટોરી આપી છે દેટ ઇઝ એક્ટિવિટી થ્રી એ મફતલાલ એગ મફતલાલનું ઈંડું હવે આની અંદર જુઓ તમે એક ચિત્ર જોઈ શકો છો ચિત્રની અંદર તમને એક ભાઈ બેઠેલો છે એ કોણ છે મફતલાલ અને આ જે ભાઈ યલો એટલે કે પીળા રંગના શર્ટ પહેરેલા જે ભાઈ ઊભા છે એ કોણ છે તો કે એના ફ્રેન્ડ છે એના મિત્ર છે કોણ તો કે છગનલાલ છગનલાલ છે એ વ્યક્તિ એનો મિત્ર એ સારા હોય છે જ્યારે મફતલાલ જે હોય છે એ કેવા હોય છે તો આ શું હોય છે એકદમ કોઈ કામ કરતા નથી એને કોઈ કામ કરવું ગમતું નથી અને એને એક દિવસ શું મળે છે તો કે ચાલવા જાય છે ત્યારે એ ઈંડું જોઈએ છે મરઘી જોઈએ છે મરઘી ઈંડા મૂકતી હોય એવું જોઈએ છે ઓકે અને પછી એ વિચારે છે કે હું આ શું કે મરઘી બધી આ બધા ઈંડા લઈ લઉં અને મરઘી ઈંડા મૂકતી જાય હું એને વેચું અને હું રીચ એટલે કે એકદમ ધનવાન માણસ બની જાવ પછી જો એ ચિત્રમાં દેખાય છે બંગલો છે પૈસા છે કાર છે ઓકે દેખાય છે ને તો એવું એ મફતલાલ જે છે એવું વિચારવા લાગે છે કે મારે તો કાર હશે પૈસા હશે બંગલો હશે નોકર સર્વન્ટો એટલે કે નોકરો મને કામ કરતા હશે મારે ત્યાં એવું બધું એ તરત જ વિચારી લે છે અને ત્યાં એનો ફ્રેન્ડ છગનલાલ આવે છે એને કહે છે કે એવું કાંઈ હોય નહીં હવે આ સ્ટોરી જે છે ઓકે આનું ઓવરવ્યુ મેં તમને આપી દીધો હવે આ સ્ટોરી પૂરેપૂરી કાર્ટૂનના ફોર્મમાં છે નહીં તમે સમજશો ને એટલે તમને ઇઝીલી યાદ રહી જશે સ્ટોરી ખૂબ જ સરસ છે તમારે વિડીયો અંત સુધી જોવાનો છે એન્ડ સુધી એટલે તમને યાદ રહેશે અને તમને ખૂબ મજા આવશે કદાચ આવી વાર્તા તમે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે અને નથી સાંભળી તો આપણે સ્ટાન્ડર્ડ સિક્સની અંદર આ સ્ટોરી તમને ભણવામાં આવે છે તો આપણે જોઈશું ઓકે કે ઈંડા પછી એના હાથમાંથી પડી જાય છે એંડો ફૂટી જાય છે ત્યારે એવું વિચારી લે છે કે હવે મારી પાસે તો કોઈ કાર નથી કોઈ નોકર નથી ઓકે તો આ સરસ મજાની સ્ટોરી છે એને સમજીએ ચલો કાર્ટૂનના ફોર્મમાં સ્ટોરી છે પૂરેપૂરી એ તમે અંત સુધી વિડીયો જોશો એટલે તમને ખૂબ મજા પડશે તો આજના લેક્ચરમાં આપણે આ સ્ટોરી અને એના સ્પેલિંગનું રાખીએ છીએ સ્ટોરી તમારે યાદ રાખવાની છે અને ખાસ તો એના સ્પેલિંગ્સ તમારે ટુ ટાઈમ્સ લખવાના છે ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી થ્રી બી સી ડી એ એક્ટિવિટી સાથે મળીશું ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને તમારું ધ્યાન રાખો આવજો ટેક કેર એન્ડ થેન્ક યુ અને હા વિડિયો એન્ડ સુધી જોવાનું ન ભૂલતા એક્ટિવિટી થ્રી મફતલાલ્સ એગ મફતલાલનું ઇન્ડુ મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન શ્રીમાન મફતલાલ આઠસો માણસ હતા હી ડીડ નોટ લાઈક ટુ વર્ક તેમને કામ કરવું ગમતું નહોતું

તેઓ એક ઝાડ નીચે બેઠા ધેન હી સો અ હેન્સ એગ લાઈંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું અન એગ ઇન્ડુ આમ વર લકી હું બહુ નસીબદાર છું ધીસ વિલ મેક મી રીચ આ મને ધનવાન બનાવશે

इज देट ऑल इंडू बस यू डोंट अंडरस्टेन्ड ती दिस एग विल रिच आ इंडू मैं धनवान बनाव हिज फ्रेंड लाफ्ट मित्र हस्या प्लीज एक्सप्लेन मेहरबानी कर समझाओ लिसन टू मी साो आई शेल नॉट ईट धीस एग हू आ नहीं खा आई शेल पुट इट इन मै पॉकेट हूँ खिस्सा में मूकीश ईट विल बी वो दूफ Soon अ chick will कम आउट ऑफ द एग थोड़ा समय बाद माथी एक बच्चू बाहर निकल द chick विल ग्रो इन टू hen। बच्चू मोटू थी मरघी द हेन्ड विल ले एग्स मरघी ईंडा एग्स विल गीव मी मोर मोर्च एक्सा मैं बच्चा आपसे दे विल ग्रो इन टू हेन्ड्स मोटा थी ने दोज हेन्ड्स विल ले एग्स मरघीओ ईंडा आपसे आई शेल सेल धेम

देट्स मिस्टर मफतलाल लोग कहशे जुओते श्री मफतलाल से ही इज अ वेरी रिच मैन ते बहु धनवाणस आई शेल पी हूँ स्टॉप थोबो यू आर गोईंग टू फास्ट ते खूब झड़प थी विचारी रहा छो लेटमी लुक एट दीस वंडरफुल एग મને આ અદ્ભુત ઈંડું જોવા દો મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિસ પોકેટ શ્રી મફતલાલે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું હી શોડ ઇટ ટુ છગનલાલ બટ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ તેમણે તે છગનલાલને દેખાડ્યું પણ તે તેમની આંગળીઓમાંથી લપસી ગયું મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું ઓડી અરે રે નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ મારી પાસે એક પણ મરઘી નહીં હોય દે વિલ નોટ લે એની એગ્સ તે ઈંડા નહીં આપે આઈ શેલ નોટ બી રીચ હું પૈસાવાળો નહીં બનું આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ મારી પાસે મોટું ઘર નહીં હોય આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ ઓ ડિયર મારી પાસે ઘણા બધા નોકર અને ગાડી નહીં હોય અરે રે યસ હા યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ તમે ગરીબ શ્રી મફતલાલ થઈ જશો બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો કમ ઓન ચાલો સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન કામ કરીને કમાવાનું શરૂ કરો સેટ મિસ્ટર મફતલાલ સેડલી દુખી થઈ શ્રી મફતલાલ બોલ્યા પરહેપ્સ યુ આર રાઇટ કદાચ તમે સાચા છો